રામ ઓડિયો જોક્સના માધ્યમથી માણી રહેલા તમામ દર્શક મિત્રોને કોટડિયાના નમસ્કાર હસવા માટે મળ્યા છે ત્યારે અત્યારે માણસને હસાવવો એટલો અઘરો છે એટલો અઘરો છે એટલો અઘરો છે કે પાંચ ઉપર પંખો રાખી હેઠે મમરા ખાવા જેટલો અઘરું છે ન ખાઈ શકો સાહેબ હમણાં એક ભાઈ ને પૂછ્યું મેં તું ગરમી થાય તો શું કરો અરે મન કે પંખા નીચે બેસીએ મેં કીધું બહુ ગરમી પડે તો મન કે તો પછી ચાલુ કરીએ અમારો ભાઈબંધ એક છે ને મારી પાસે પે મને નવસાદભાઈ તમને એક નવી આઈટમ દઉં મેં હું મન કે મારી ભેગાઓ એક નવો કિસ્સો બન્યો મેં હું અરે મન કે આપણા સુરતની અંદર એ કે મારા એક મિત્ર છે એ કે એણે છૂટા છેડાની પાર્ટી રાખી મેં કીધું હું વાત કરો મન કે હા એ બહુ પૈસાવાળા છે ને એને છોકરા લગ્ન કર્યા હતા હમણાં ભાદરવા મહિનામાં તો છૂટા છેડા મેં ભાદરવામાં લગ્ન હોય મન કે એણે કર્યા હતા તો મન કે હાલો મજા આવશે મેં કીધું હાલો આ ક્યાંક છૂટાછેડાની પાર્ટી નવું હોય તો હું મારા ભાઈ બને અમે બે છૂટાછેડાની પાર્ટીમાં ગયા તો અમે ગયા ને તો ભાઈ બે બાજુ એક બાજુ જેન્ટ્સ ઊભા હતા એક બાજુ લેડીઝ ઊભી હતી તો અમે ગયા મેં કીધું આ છૂટા કાં ઊભા મને કે આ છૂટાછેડાની પાર્ટી છે ને એક બાજુ લેડીઝ એક બાજુ જેન્ટ્સ તો અમે અંદર ગયા ને તો ટેબલ એ અંદર અલગ અલગ હો આ સંગીતવાળાએ તે અમારે લેડીઝ સિંગર હતા એ અલગ ટેબલ ઉપર જેન્ટ્સ સિંગર અલગ ટેબલ ઉપર મેં કીધું આમ ક્યાં મને કે આ છૂટાછેડા છે ને તો અમે ત્યાં ગયા ને તો પછી ગીતે એવા વાગ્યો હંસલા ને આ પિંજરું જૂનું જૂનું લાગે દો હંસોકા જોડા બિછડ ગયો રામા ગજબ ભયો રામા આવા ગીત વાગે બધા એવો સેડ સોંગ વાગે અને અમે તો ત્યાં ગયા ને પછી છૂટા છૂટાછેડા અમે પાછું હું તો વકીલ આવ્યા તો આ બાજુ કન્યા બેઠી હતી આ બાજુ મૃત્યુ બેઠો હતો વકીલ પેલા એની પાસે ગયા ન્યા સહી કરાવી પછી આની પાસે ગયા ન્યા સહી કરાવી પછી મેં ધું થયું મને કે છૂટા થઈ ગયા કે હવે આપણે જમી લઈએ કે તો અમે જમવા ગયા તો જમવા ગયા તો ન્યાય એવું એક જગ્યાએ પાણી તો એક જગ્યાએ પૂરી મેં કીધા છૂટું એક વડા એક જગ્યાએ એક જગ્યાએ દાળ એક જગ્યાએ ભાત મેં કા મને ક્યાંય દાળ લેવાની અહીંથી ભાત લેવાની માથા કરો મને કે છૂટાછેડા પાર્ટી છે આગળ ગયા તો એક જગ્યાએ પૂરી એક બાજુ રસ અમે જ્યાં બધું છૂટું છૂટું હોય એને રાખેલું પણ છેલ્લે હું ગયો ને તો છેલ્લે બધા આમ લાઈન લાગી લેતી હતી મેં કીધું આ શું કરે છે અરે મન કે બધા ચાંદલો કરે છે તમે મેં આપણે જઈએ તો પછી ખબર પડી જાય તો બધા કંકુના ચાંદલા કરતા આને ચાંદલો કર્યો કંકુનો કીધું રેવા દો આમાં નો કરે ને માણસ એટલું ઓછું છો અત્યારે અમારે એક દાદા છે હો દાદા એટલા બધા જાડા એટલા બધા જાડા એટલા બધા જાડા મેં કે દાદા એટલા બધા જાડા કેમ તમે મન કે ભાઈ અમારે ઘરે ફ્રીજ નથી ને અમે કઈ વધારી ન હગીએ કે બધું ખાઈ જ જવું પડે અમારે કાકા છે એ એટલા બધા જાડાઓ હમણાં કાકા જાડા એટલા બધા નીકળ્યા ને તો આમ રોડ ઉપર હાલ જતા હતા એક જણો બેઠો હતો તો કાકા કાકા કેમ છો મજામાં કરે મારા ભાભી તો એની પણ આવી કાકાની ઘરવાળી કાકી કેવાય તો તું ભાભી કાં કે એ કે મારી મારી જરાકી ભૂલ નથી એમાં મારી વાત સાંભળો હોય કે મેં ત્રણ દી પેલા કે કાકી શાકભાજી લેતા હતા ને તો એ કીધું કાકી કેમ છો તો ખીજાઈ ગયા હું તારી કાકી જેવડી લાગુ છું તારે મને ભાભી કેવાનું હોય કે હવે જો કાકી કહું તો એ જાય ભાભી કહું તો તમે ખીજા હોય કે મારે કરવું હું આ કાકા જાડા એવા જાડા છો કાકા જાડા એવા છે તો હમણાં કાકા ઘરે બેઠા હતા ને તો કાકીએ કીધું આમ એવાળા હામું જોવાય કે એની ઘરવાળીનો બર્થડે હતો ને તો એની ઘરવાળીને ફૂલનો ઢગલો કર્યો એની ઉપર બિહારી અને માથે ફૂલનો વરસાદ કર્યો કાકા કે કોઈના વધાર ન કરાય કે એને ફૂલનો ધંધો છે મારે લાલ મરચાંનો ધંધો છે તને મરચાં ઢગલા ઉપર બિહારીની ઉપર ચટણી ની કાંઈ મારે વરસાદ કરાય એટલે અઘરું છે કોઈનો વધાર ન કરાયો એટલે મારા પ્રિય મિત્ર પ્રતિક કાસોદરિયા લખે છે સાહેબ કે મળી જાય વાનગી મીઠી તો ચાખી લેવાય મળી જાય વાનગી મીઠી તો ચાખી લેવાય અને ક્યાંય ઈશ્વર દેખાય ઈશ્વર જો દેખાય તો આંખોથી તાકી લેવાય ઈશ્વર જો દેખાય તો આંખોથી તાકી લેવાય ભલે હોય આડી પણ વાકી કહેવાય ભલે હોય આડી પણ વાકી કહેવાય પણ કાકાની ઘરવાળીને તો કાકી જ કહેવાય કાકાની ઘરવાળીને કાકી કહેવાય હમણાં મને કાકા કહે કે આ કાકી છે ને તારી એ કોઈ દી હાર ન હો મેં કીધું હું વાત કરો મને કે આ કોઈ દી હાર ન સ્વીકારે મેં તો હું વાત કરો મને કે આ હોનાનો હોય તો સ્વીકારે હોનાનો તો કીધું બધાય સ્વીકારે ભાઈ અને કાકા મને કે જો નવસાદી કે મારે કે હખ ગણું મેં કીધું હું વાત મને કે હા હક મારે ઘણું કે જોઈ કે મારી દીકરી નામ લઉં ને એક વાર નામ લવ એટલે મારી દીકરી આવે બે વાર નામ લવ એટલે મારી ઘરવાળી આવે ત્રણ વાર નામ લવું એટલે મારી હાહુ આવે તો મેં કીધું તમારી દીકરી નામ હું છે મન કે નીમા એમ કહું નીમા એટલે મારી છોકરી આવે નીમા નીમા એટલે કે મારી ઘરવાળી આવે ત્રણ વાર કહું નીમા 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 એટલે મારી હાહુ પ્રગટ થાય કેવું જથ્થાબંધ પેકેજ રાખીશ બોલો કાકા બુદ્ધિશાળી જોયો એમ તો હમણાં પાછા જાડા કાકા ને એને મકાન બનાવ્યું બોલો હમણાં મકાન બનાવ્યું જાડા કાકા એટલે અમે પાંચ છ મિત્રો બધા ગયા કાકાને ઘરે આપણે શુભેચ્છા દેવા જવું પડે ને તમે બધા પાંચ છ મિત્રો બધા ગયા અમે પાછા બધા મજાક મસ્તી બહુ કરીએ તમે ત્યાં ગયા ને તો અમારે એક ભાઈ બહેન બોલ્યો કે કાકા તમે બધું સારું કર્યું ફર્નિચર સારું ટીવી અંદર સારું લાવ્યા છો તમે આની અંદર આખી બધી ડિઝાઇન બહુ સારી કરી છે આ કલર કામ સારું કર્યું એક ભૂલ કરી કાકા એ કે હું એ ક્યાં દરવાજો નાનો કર્યો તો કાકા કે વાંધો છે કાકા તમને ન ખબર હોય લાંબુ વિચારવાનું હોય એમાં ગુજરી જાઓ તો દરવાજામાંથી કાઢવા કેમ કાકા બીજા ને આમું જોઈને કે આને સમજાય કે હારા કામે આવ્યો છે ને કેવી વાત કરે ઓલો કે ભાઈ તું શાંતિ રાખીને તને ખબર ન પડે કે કાકા કે ગુજરી જાય તો આપણે આડો કરીને કાઢશું તો કાકા કે શાંતિ રાખવી છે પછી મારો મગજ જલી જાય ઓલા ત્રીજા ને આ તું યાર હમતદાર છો આ બેન સમજાય ને ઓલા કે ભાઈ શાંતિ રાખો બે હું કરો કે ગુજરી જાય કટકા કરીને લઈ જાવ ત્યાં ચોથા ને કીધું હવે ભાઈ હદ થાય જોઈ કે હવે તમે ક્યાં સમજાવો છો કે નહીં ઓલો ચોથો કે એ કોઈ ખબરદાર કોઈ બોલતા નહીં કે પણ એ કેમ નહીં અમારી વાત હાચી છે ને કાકો ગુજરી જાય તો કે બાર કેમ કાઢો શાંતિ રાખો બહાર નહીં નીકળે તો ઘરમાં ને ઘરમાં ક્રિયા કમ કરી તો કાકો પાવડો લઈને વાય થી હોય એ કે તમારી જાતના હોય કે તમે કે કાકા ને કીધું મેં કાકા શરીર ઘટાડો શરીર ઘટાડો થોડુંક આવે એટલું બધું શરીર બધા મજાક મસ્તી કરે મને કેવું ઘણો વિચાર કરું છું મેં હું મન કે ખાવાનો તો બધાય ખાવાનો જ વિચાર કરતા હોય અમુક એવો વિચાર કરતા હોય હું ખાવ તો ઘટે તો મન કે હું એ જ વિચાર કરું છું હું હું ખાવ તો ઘટે પણ વિચાર ખાવાનો જ કરું ઈ તો મેં કીધું જો એક મારો મિત્ર છે મેં કીધું અને એ શરીર ઓછું કરી દેશે તો મને કે વાત કરીને મેં મેં કીધું તમારે પણ છે ને ફાર્મમાં જવું પડે હા તો મને કે આપણે એના ફાર્મમાં જઈએ મને કાંઈ વાંધો નથી તો મેં કીધું એના ફાર્મમાં જવું પડે ત્યાં રહેવું પડે એ ટ્રીટમેન્ટ કરે અને તમારું શરીર ઘટાડી દે એની પાસે એવી દવા હોય અને એવી કસરત હોય ને તમારે શરીરની બોડી ઓગળી જાય કાકા મને કે મારે જવું છે કાકી તો રાજી થઈ હો એ ક્યાં કાકો પાતલો થાય તો સારું હોય કેમ તો મને કે આપણે જઈએ તો અમે છોટા હાથી કરીએ આમ તો આવે એમ નહોતા કાકા છોટા હાથીમાં લઈ ગયા હો કાકાની અહીંયા મૂકીએ એવા આઠ દદી થયા ને એટલે કાકીએ પૂછ્યું એ કે કાંઈ ઘેટ્યું એ કે હા આઠ કિલો ઘેટ્યું તો કાકી તો રાજી થઈ ગયા આઠ કિલો ઘટ્યું વાહ વાહ વળી પાછા પંદર દીજા ને પાછો કાકાને ફોન કર્યો કઈ ઘટ્યું કાકા કે આ ઘટ્યું ને કેટલું ઘટ્યું કે હતર કિલો ઘટ્યું કાકી રાજી થઈ ગયા વાહ વાહ હતર કિલો ઘટી ગયું વળી એમ કહેવાય કે પાછા વી દી પછી ફોન કર્યો એ કે કઈ ઘટ્યું કાકા કે આ ઘટ્યું ને કેટલું ઘટ્યું એ કહે કે તેત્રી કિલો ઘટ્યું અને કાકી તો રાજી થઈ ગયા ઠેકડા મારે અને બરાબર એમ કે ત્રીસ માં દિવસે કાકા આવ્યા છોટા હાથીમાં હો પાછા છોટા હાથી ઘર આગળ ઊભો રહ્યો અને બે જણા થઈને કાકાને ઉતાર્યા ને એઠે તો કાકી કે તમે તો ને કે ઘટ્યો આમાં તો કઈ ઘટ્યો ને પણ તમે તો કઈ ઘેટો નથી કે જે ઉતારો હતો ને એને ઘેટો એણે ફાર્મ બંધ કરીને મરચા વાવવાનું ચાલુ કર્યું અને એ લાલ મરચા આપડે આવશે એ કે એટલે આ કોકના વજન ઘટાડી દેવા જ કાકા ભાઈ એટલે બહુ ધ્યાન રાખવું ભાઈ હમણાં કાકા ઘરે જમવા બેઠા ને તો લાઈટ ગઈ પછી ખાવાના શોખીન લાઈટ ગઈ ને એટલે એની ઘરવાળી પૂછ્યું શું બનાવ્યું છે એ કે મૂળાનું ખાર્યું એમ આમ કઈ આમ પતિ કુ મોઢા મૂકવા ગયા લાઈટ વહી ગઈ લાઈટ વહી ગઈ ને મોઢા મૂકીને કે આ મૂળા શીકણા છે એની ઘરવાળી કે શીકણા ન હોય ખાઈ લ્યો છે નમૂના નકરા નખરા કર્યા કરો છો અને મૂળા શીકણા ખાઈ લ્યો છે નમૂના કાકા કે ડાર્લિંગ હું થોડું ખોટું બોલું તું ચાખ ને મૂળા શીકણા છે તો કાકી એ વળી બાજુમાં આવીને આમ કઈ નામ મૂળાને પતિ કુ મોઢા મૂક્યો ને એ ગયા આવો મૂળા શીકણા છે ત્યાં લાઈટ આવી પછી ખબર પડી મૂળાની જગ્યાએ મીણબત્તી સુધાર નહીં ઘરી છે બોલો કાકી તો એક જમવા બેઠો ને ઘરે તો એની પત્ની કીધું કીધું સાચું કેજો ખોટું કહેતા કેતા શું સાચું કેજો તમે હું કહું કે સાચું આ જમવાનું કેવું થયું હે તો બોલો જોઈએ કે તારે બાધવાનું ક્યાંક બાનું જોઈ કા કારણ કે આ હમણાં તરત એમ ક્યાંક નથી હારું થયું એટલે ધબધબાટી બોલે એ કે તારે બાધવાનું બાનું જોઈએ કે મારી ઘરવાળી હમણાં મારી પ્યા મારી પ્યાવી ને બે ગઈ મને કે તમને એક વાત કહું મેં કીધું એક નહીં બે કે તો મન કે એક લાખ રૂપિયાની વાત કેવી મેં કીધું લાખની વાત હોય તો સાંભળાયો મેં તો છે એ તો કે મન એક પાંચસો રૂપિયા આપો તો કહું તો મેં તો પાંચસો રૂપિયા કાઢીને આપ્યા મેં દાલે પાંચસો રૂપિયા લાખની વાત સાંભળવા મળે તો પાંચસો રૂપિયા દેવાય કે નહીં તો મેં તો દીધા તમે કોઈ અખતરો ન કરતા મેં કર્યો તો મેં આમ કહીને આમ પાંચસો રૂપિયા કાઢીને આપ્યા મેં લે લાખ રૂપિયાની વાત કે ફાયદો થાય ને મન કે લાખ રૂપિયાની વાત કહું મેં તો કહી દે મન કે જેને તેને આવી રીતના પૈસા કાઢીને ન દેવાય મેં કીધું આ લાખ ની આ કરોડ ની વાત કરી તે કીધું આમ દેવાય જ નહીં પૈસા કાઢી હમણાં મારા ભાઈ મારી મન કે ભાઈ જો તમારી બે હજારની નોટ પડી ગઈ મેં કીધું નથી પડી જો ચેક પડી ગઈ તો મેં ખીચામાં જો એમાં મેં કીધું આ રહી બે હજારની ની નોટ આ પાંચસો ની નોટ મન કે પાંચસો ની દે ને એમ કરીને લઈ ગયો બોલો લ્યો હમણાંથી એક જણો છે ને આમ ઘરે પતિ પત્ની વાતમાં મજા આવો એક જણો આમ ઘરે બેઠો બેઠો હળવે હળવે વાત કરે હળવે હળવે તો એની ઘરવાળી કયા હળવે હળવે કોની યાર વાત કરો છો બેન છે ગર્લફ્રેન્ડ છે એ કે હજી એને કીધું નથી એ હજી નક્કી કરવાનું બાકી છે કે પછી ખબર પડે શું છે કે મેં હમણાં કાકાને ફોન કર્યો મતલક કાકા હું કરો છો મન કે જમું છું જમું મેં કીધું જમી લ્યો નિરાતે અરે મન કે એમ નહીં જમું છું અરે મેં કીધું કાકા જમી લ્યો નિરાતે પછી ફોન કરો મન કે એમ નહીં જમું છું પણ મેં કીધું જાઉં છું હું જમી લ્યો નિરાત મન કે એમ નહીં જમું છું પણ મેં જમી લ્યો ને મન કે જમ્મુ કાશ્મીર છું ખબર પડી જમ્મુ કાશ્મીર હતા બોલો આ ગરા છે કાકાઓ અને કાકા છે ને સ્કૂટર લઈને નીકળ્યા કોઈ દી નીકળે નહીં સ્કૂટર લઈને નીકળ્યા કાકી બેઠા હતા કાકી બેઠા હતા ને તો કાકાને વળવું હતું તો વળવું હોય તો શું કરવું પડે સાઈડ લાઈટ ચાલુ કરવી પડે કાકા કરી સાઈડ લાઈટ ચાલુ તો બાજુમાં કાકી બેઠા બેઠાતા ને તો વાહે તો કાકી હાથ આમ કર્યો કાકીએ આમ હાથ કર્યો ને તો કાકા કે તું હાથ અંદર લઈ લે કોક ની અરે ભટકાઈ જાય મેં સાઈડ લાઈટ ચાલુ કરી છે કાકી કે તમે ભલે સાઈડ લાઈટ ચાલુ કરી પણ વાહે જે ભાઈ આવે છે ને એનું ધ્યાન સાઈડ લાઈટ ઉપર નથી અને તમે જોજો કાકી પછી કાકાને જે વાત કરીની એ વાત હકીકતમાં હારી છે હોય કે તમામ પરણેલા પુરુષો હોય ને એ ભૂલકણા હોય તો કાકા કે કેવી રીતના એ કે કોઈ સુંદર સ્ત્રી જોવે એટલે ભૂલી જાય કે હું પરણેલો છું હા ભૂલકણા હોય બોલો એટલે એનું કહેવાનું એમ કે હું પોતે સુંદર છું એમ અને અમુક અમુક તો એવા તોસડા હોય એવા તોસડા હોય એવા તોસડા હોય સંજય ભાઈ અમુક અમુક એવા તો હા મારી બાજુ ચા લાય એ વાંદરા જેવી નાસ્તો લાય ટુવાલ લાય એક દી એની ઘરવાળીનો મગ જલી ગયો નકરી વાંદ્રા જેવી વાંદ્રા જેવી કેટલુંક માણાથી સહન થાય એક સહન શક્તિ ની હદ હોય બેનનો મગ જલી ગયો ને બેને એક ઝાપટ માર્યો વાંદ્રા જેવી ત્યાં મને માર્યો એની ઘરવાળી કે વાંદ્રા તો ગમે ત્યારે મારે વાંદ્રાને થોડું નક્કી હોય ગઈ તો તમ તારે ગમે ત્યારે મારે હા એટલે બહુ ધ્યાન રાખવું તોસડાઈથી વાત ન કરવી સાહેબ કારણ કે તમે અને હું નસીબદાર છી સાહેબ કે આપણને છે ને આપણા લગ્ન થયા એ આપણા નસીબદાર છીએ લગ્ન થયા કારણ કે આપણી જે પત્ની છે ને એનું તમારે એક વસ્તુ માર્ક કરવી એ કોઈ પણ વસ્તુની શોપિંગ કરવા જાય સાડી લેવા જાય કે ડ્રેસ લેવા જાય કે કોઈ પણ વસ્તુ લેવા જાય સાહેબ એ આખી દુકાન વિખાવે અને તોય કદાચ પસંદ આવે તો જ લે અને તમે નસીબદાર છે કે એણે આપણને પસંદ કર્યા સાહેબ એટલે આપણે એની ઇજ્જત કરવી કારણ કે જે જે આપણી પત્ની વસ્તુ લેવા જાય હો વસ્તુ જોયો તો પસંદ નથી આવતી અને એને આપણને પસંદ કર્યા બાકી આપણે કોઈને પસંદ કરવા જાતા જ નથી આપણે તો બધું હાલ જ છે ને ભાઈ હમણાં તો આ કાકી છે ને રોટલી બનાવતા બોલો કાકી રોટલી બનાવતા હતા ને એમાં રોટલી બળી ગઈ અન રોટલી બળી ગઈ ને અને કાકાનો મગજ અલી ગયો બે ધબ ધબાટી બોલાવી અમે ગયા કાકા હશે જવા દો આ કાકી છે રોટલી બળી ગઈ અરે પછી રોટલી બારી ને પાછી મને કે છે તમે લોટ એવો લેવા છો તો મારે મગજ મારી થઈ ગઈ કે પણ મેં કીધું કાકા હશે જવા મન મને કે મને એ ટેન્શન છે નહીં કે તારી કાકી છે ને એનું મને કે ટેન્શન અમારે બે માણસ મગજ મારી થાય ને પછી કલાક સુધી બગબગ કરે પણ ઘરનું કામ એટલી સ્પીડે કરે એટલી સ્પીડે કરે એટલી સ્પીડે કરે આખા દી કામ એક કલાકમાં પતાવી દે કે મેં કીધું એ ફાયદો થાય ને મને કે આ ફાયદો થાય હમણાં એક બેન તો પોલીસ સ્ટેશન ગયા સાહેબ ફરિયાદ લખી લ્યો એ હું ફરિયાદ લખું ફરિયાદ લખી લ્યો મારો ઘરવાળો ત્રણ દીધા દવણું દળાવ ગયો હજી ન થયું તો પણ ત્રણ દીધા તમે શું કરતા હતા બેન કે એક ભાત કર્યા એક દી કઢી ખીચડી કરી એક દી પુલાવ બનાવ્યો હવે આ છોકરા કે આમાં રોટલી જોઈએ છે એટલે કે તો ફરિયાદ કરું એમ દવણું દળાવ ગયા હજી ન થયા બોલ અને અમારા કાકા છે ને કાકા એને લાલ મરચાનો વેપાર મેં પેલા કીધું ને કાકા ને લાલ મરચાનો વેપાર તો લાલ મરચાની ગાડી આવે તો ગાહડી ઉતરતી હોય અને મજૂરો ઉતારતા હોય અને કામ માણસો હોય ઉતારતા હોય તે બરાબર એમ કે લાલ મરચાની ગાડી આવેલી અને આમ કે લાલ મરચા ગોડાઉનમાં ઉતરે અને ઉતરતા હતા ને એમાંથી એક જણો આવ્યો આવીને પાસે આવીને કે કાકા ચા મંગાવો કાકા કે હું આ બાજુ કાન પાઈ આવ્યો એ કે ચા નાસ્તો મંગાવો કાકા કે આ બાજુ આવતો રે આ બાજુ આવતો રહે કે અહીંયા ચા હતી અહીંયા ચા નાસ્તો થઈ ગયો કે આ બાજુ આવતો રે કે એટલે અઘરું છે ભાઈ એક બેન હમણાં એવા મન કે મારા વરનો કોઈ વાળ વાકો ન કરે મેં તો હું વાત કરું તમારા વર ક્યાં એવડા મોટા કોઈ પોસ્ટ ઉપર છે કોઈ મોટા નેતા છે કોઈ મોટા માણા છે કે તમારા વરનો કોઈ વાળ વાકો ન કરે મને કે આ બેઠો ટાલી લો છે તો તો મેં કીધું કોણ વાળ વાળ વાકો કરવાનો ટાલી લેનો ભાઈ હમણાં પાછા કાકી છે ને થોડુંક બોલવામાં થોડુંક એને પ્રોબ્લેમ થયો હમણાં વરસાદ આવ્યો ને તો કાકી કાકાને કે કાકાને સામું જોઈને કે તમને ભજીયું બનાવી દઉં કાકા કે મારે ભજીયું નથી બનવું માણસું રેવા દે ને ભાઈ ભજીયું બનાવી દઉં ભજીયાની ભજીયું કે ભજીયું બનાવી દઉં કાકીએ છે ને હમણાં કાકાને ફોન કર્યો હલો ક્યાં છો હોય કે માર્કેટમાં જોઈ ને બીજે ક્યાં હોય કે માર્કેટમાંથી આવો ને તો દૂધની ડેરીએથી દૂધની એક કોથળી લેતા આવજો અને કેળા દેખાય તો છ લઈ લેજો તો કાકો આવ્યો કલાક પછી ઘરે આવ્યો ને તો હાથમાં છ દૂધની થેલી હો કાકી કે આ છ દૂધની થેલી હું લેવા એ કે તે જ ફોનમાં કીધું તું કે ડેરીએથી દૂધ ની થેલી લેતા આવજો કેળા દેખાય તો છ લેતા આવજો ત્યાં કેળા વાળો ઉભો તો છો પાક બનાવો બીજું થેલી આવી તો ખાવો તો પડશે ને હમણાં સોસાયટીમાં અમારે મોટું ફંક્શન હતું સોસાયટી ફંક્શન હોય ને એટલે બધા મોટા મોટા માણસો સોસાયટીમાં રહેતા હોય અગ્રેસરો હોય બધા આગળ બેઠા હોય એના માટે સોફાની વ્યવસ્થા કરેલી હોય અને બાકી બધા માટે ચેરની વ્યવસ્થા કરી હોય જો બજેટ હોય તો બાકી અમુક જગ્યાએ બજેટ ન હોય અમુક જગ્યાએ બજેટ હોય તો ન અમુક જગ્યાએ ખાલી પાથરેલા લાવ્યો કોથળા બે જવાનું હોય અહીંયા વળી બજેટ હતું સોસાયટીમાં મારે તો અમારી સોસાયટીમાં હું ખુરશીઓ ને આગળ સોફા તો કાકા આવ્યા એ તો નિરાતે આવ્યા ધીમે ધીમે આવ્યા કાકા પણ હવે ખુરશીમાં તો હમાય નહીં કારણ કે શરીર એવડું મોટું તો કાકા આગળ ગયા સોફા પાસે તો સોફા એ બધા ફૂલ થઈ ગયા હતા એક સોફો ખાલી હતો એમાં એક રૂમાલ પડ્યો હતો તો કાકા છે ને રૂમાલ લઈ અન્યા બે ગયા આરામથી નિરાતે પરસેવો પરસેવો રૂમાલથી લોહી હો પાછો કાકાએ કોકના રૂમાલે પરસેવો લુઈને સાઈડમાં મૂક્યો થોડીક વાર થઈને ભાઈ એવા કાકા ઉભા થાવ મારી જગ્યા છે કાકા કે કા તારી જગ્યા છે આ રૂમાલ મૂકીને ગયો કાકા કે રૂમાલ મૂકે સોફો તારો થઈ જાય એ એ કે કે હા એમ તો તું કાલ મારી મારી ઘરવાળી ઉપર કે મૂકી હું તન દઈ દેવી તો ઓલો ના કાકા એ માથા કોઈ ન કરાય હો હમણાં તો માથે બરફ રાખીને કાકા બેઠા હતા મેં તું કાકા માથે બરફ રાખીને કાં બેઠા મન કે કાંઈ મૂર્ખો નથી મેં તો મન કે દવાખાને ગયો દવાખાને ગયો બે કલાક લાઈનમાં બેઠો ડોક્ટરના કમ્પાઉન્ડર ની યાર મગજ મારી થઈ ગઈ મારે કે ભાઈ મારો વારો લઈ લે મારો વારો લઈ લે મારો વારો લઈ લે પણ એ કમ્પાઉન્ડર કોઈ રીતે માન્યો જ નહીં પછી મારે માથાકૂટ થઈ ગઈ કે એવી માથાકૂટ થઈ ગઈ એવી માથાકૂટ થઈ ગઈ ને તો ડોક્ટર સાહેબ એ કે એના રૂમમાંથી બહાર નીકળી અને મને કીધું કે એ ભાઈ જરાક માથે બરફ રાખીને બેહો તો દુકાનેથી બરફ લઈ આવ્યો અને માથે રાખીને બેઠો કે પણ જ્યારે બોલાવશે ત્યારે જાય શીખે આમ માથે બરફ રાખીને બેઠા જ બોલો અને માથે બરફ રાખો હકીકતની અંદર જો માથે બરફ રાખો અને જીભમાં સુગરની ફેક્ટરી રાખો ને જિંદગીમાં તમને કોઈ વાંધો ન આવે સાહેબ જીભની અંદર તમારે છે ને સુગરની ફેક્ટરી રાખવી અને માથા ઉપર બરફની ફેક્ટરી રાખવી આ બે ફેક્ટરી રાખો ને તમને જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે ભાઈ હમણાં તો કાકા રોતા હતા બોલો અને પાછા જાડા માણા રોવા મજા આવે કેવી આવે ભાઈ મને મજા આવે પણ એ દુઃખની વાત છે કાકા રોતા હતા હિપકા ભરી ભરીને રોતા હતા એ વાર રોતા હતા એ વાર હોતા હતા એ વાર હોતા હતા એ વાર હજી રો એ વાર હોતા હતા એ વાર હોતા હતા એ વાર હોતા હતા મેં કાકા કાં રહો મને કરું છું હમણાં ધંધા મત કઈ છે કે તો ટાઈમ પાસ કરું કે બોલો કાકા પાછા નહીં ને શોખીન બહુ કૂતરો લઈ આવો આવા આવા રૂસડા હો મોટા જબર રૂછડા કૂતરો લઈ આવ્યા અને કાકા બરાબર બે ગયા ઉભડક પગે અને કૂતરાને નવરાવતા હતા તમે તું કાકા હું કરો છો મને કે નવરાવું છું મેં તો આ ટાઈટ અને આ ટાઢા પાણીએ તમે આ કૂતરાને નવરાવો કૂતરો મરી જાય મને કે ભાઈ તું તારું કામ કરીને જાને ભાઈ હું તો વયો ગયો કલાક પછી પાછો આવ્યો ને તો કૂતરો મરી ગયો તો મેં કાકા કૂતરો મરી ગયો આ તમને કહેતો હતો નો નવરા પાણી નવરાવરા પછી આવ્યો ને મારી નાખ્યો બોલ હમણાં તો કાકી છે ને એક ચિત્રકાર પાઈ ગયા કાકી કાકી ને પાછો શોખ બધો બહુ કાકી ગયા ચિત્રકાર પાઈ ગયા કે એવું સરસ મજાનું ચિત્ર બનાવી દયો ભેગો એક હાર નો ફોટો લેતા ગયા પેપર માંથી કાપીને એ કે આવો હાર ગળામાં બનાવજો તો ચિત્રકારે હાર હોતે ને બનાવી દીધો મસ્તીનું પેન્ટિંગ બનાવી અને બેનને આપ્યું અને બેનને કીધું કે લ્યો આ તમ તારે તમારું પેન્ટિંગ થઈ ગયું પછી ચિત્રકારે પૂછ્યું કે હે કાકી તમે આ જે ચિત્ર બનાવ્યું એ ચિત્ર તો બહુ સરસ મેં બનાવ્યું પણ આ ગળામાં હાર બનાવ્યો છે એવો હાર તમારું ઘર છે કાકી કે કઈ છે નહીં તો પછી આવો હાર હું કામ બનાવ રહ્યો ત્યારે પછી કાકીએ બુદ્ધિનો પ્રયોગ ચાલુ કર્યો એ કે તારા કાકા છે એ કદાચ શીખે કે હું ગુજરી જાઉં અને બીજા લગ્ન કરે બીજી પત્ની આવે બેડરૂમમાં જાય પછી આ ફોટો જોવે પછી ગળામાં કે હાર જોવે પછી ક્યાં ગોતે મેં કીધું તેજુરીમાં મન કે તેજુરીમાં ગોતે પછી જડે નહીં જડે નહીં પછી શું થાય મન કે પછી મેં કીધું બે માણા બાંધે મન કે પછી બે માણા બાંધે ને એટલે પછી કે મારા આત્માને શાંતિ મળે કેટલો લાંબો વિચાર કર્યો બોલો કાકી એક તો એનો છોકરો ફોરેન મારે બોલો લંડન મારે ફોરેનમાં હાલો તેની એના છોકરાની ઘરવાળીએ ફોન ઉપાડ્યો કે બોલો બાપા એ કે બેટા ગગો ક્યાં છે ગગો એ કે બાપા ગગો બાથમાં છે તો ક્યાં ઘડીક વાર છૂટો મેલો ને મારે વાત કરવી પેલા કીધું બાથરૂમ માં છે એને એમ કે બાથમાં ફરીને બેઠા અઘરું છે હમ જવા ફેર થાય તો બહુ મુશ્કેલી થઈ જાય ક્યારેક ક્યારેક ભાઈ હમણાં એક જણો મારી પાસે મનકે કે ભાઈ આ અત્યારે પતિ પત્નીના બહુ સારા હોય કિસ્સા બને છે પણ એક નવો કિસ્સો આવ્યો મેં ધું મન કે કોઈ એવું બને કે પત્ની હોય એ પતિને કે વોટ્સઅપમાં બ્લોક કરી દે તો શું કહેવાય મેં કીધું એને ઇન્ટરનેટના છૂટાછેડા કહેવાય અને ત્યારે પતિ પત્નીના જીવનની વાત કરીને ત્યારે મને એક વાત યાદ આવે કે એક વ્યક્તિના લગ્ન થયા પૈણાની પહેલી રાત અને પતિ પત્ની બે એમ કે સૂતા છે અને હવારના પોરમાં એમ કે પુરુષ ઊભો થયો ઊભો થઈને બે કપ કોફી બનાવી એની ઘરવાળીને ઉઠાડી અને કોફી પીવરાવી આ ક્રમ પચાસ વર્ષ સુધી આવ્યો રોજ હવારમાં પુરુષ ઊભો થાય બે કપ કોફી બનાવે એની ઘરવાળીને ઉઠાડે અને એની ઘરવાળીની કોફી પીવરાવે અને બે માણસની ઉંમર એમ કે પંચોતેર એંસી વર્ષને આળે ગાળે પહોંચી ગઈ અને ત્યારે ડોસીમાં બેઠા બેઠા રોતા હતા આંખમાંથી આહુડા પડતા હતા અને ત્યારે દાદાએ કીધું તું શું કામ રહો છો પચાસ વર્ષની અંદર મેં તને કોઈથી તુકારો નથી કીધો તને કોઈથી મેં એવો ખરાબ શબ્દ નથી કીધો કે તારા દિલ દિલને ઠેસ પહોંચે એવી મેં એક વાત નથી કરી અને આપણા ત્રણ ચાર છોકરા બધા લાઈન ઉપર છે મેં ત્રણ ચાર કે આ ત્રણ ચાર એ ત્રણ છોકરા છે અને એક છોકરી ત્રણ ચાર છોકરા છે એ બધા લાઈન ઉપર છે એ કે એક છોકરો એ કે છે ને દવાખાનામાં એટલે ડોક્ટર છે બીજો છોકરો એ કે છે ને અંડરગ્રાઉન્ડ છે મેં શેમાં છે મન કી મેટ્રોમાં છે એ કે આપણા બધા છોકરા લાઇનસર છે ને તું રો છો હુકામ અને ત્યારે ડોસીમાં એ રોતા રોતા કીધું પચાસ વર્ષની અંદર તમે મને કોફી બનાવીને પીવરાવો છો પચાસ વર્ષમાં તમે ક્યારેય મને પૂછો કે તને કોફી ભાવે ભાવતી હોય છતાં પચા પચા કોફી પી લે ને સાહેબ એના લગ્ન જીવન પચા બેહીને આનંદ કરી શકે સાહેબ બાકી બહુ અશક્ય વસ્તુ છે આનંદ કરવો અને આવી જ એક વાત મને યાદ આવે બરાબર એમ કહેવાય કે એક દવાખાનાની અંદર મેડિકલમાં લાંબી લાઈન હતી અને બરાબર એક દાદા અને લાકડીના ટેકે એમ કહેવાય કે મેડિકલ એમ કહેવાય દવાની લાઈનમાં ઊભા હતા અને બધાને કે રિક્વેસ્ટ કરે કે મને જવા દો ને આગળ મારો વારો જલ્દી લઈ લ્યો ને મારો વારો જલ્દી લઈ દ્યો ને અને મેડિકલવાળાએ કીધું કે દાદા એટલી ઉતાવળ શું કરો તમે આ એવડા એટલા બધા ઊભા છે બધા લાઈનમાં ઊભા છે ને તમે ઉતાવળ કરો છો અને ત્યારે દાદાએ કીધું કે દીકરા ઉતાવળ એટલે કરું છું દોઢ વાગી ગયો છે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આ જ હોસ્પિટલમાં ત્રીજા માળે મારી ઘરવાળીને એડમિટ કરી છે અને હું ને મારી ઘરવાળી બે ભેગા બહેન રોજ જમીએ છીએ એટલે ઓલાએ કીધું કે તમારી ઘરવાળીને આજ હોસ્પિટલમાં એડમિટ કરી છે તમારી ઘરવાળીને એવી બીમારી શું છે કે આમાં એડમિટ કરી છે અને ત્યારે દાદાએ કીધું કે એની યાદશક્તિ વહી ગઈ છે એટલે અમે અહીં એડમિટ કરી છે અને છ મહિના થઈ ગયા એની યાદશક્તિ વહી ગઈ છે મેડિકલવાળા ભાઈ બોલ્યા કે યાદશક્તિ વહી ગઈ હોય તો એની યાર ગમે એ બે જમી લે તો એ ક્યાં ઓળખવાની છે અને ત્યારે દાદાએ કીધું કે એ નથી ઓળખવાની પણ હું તો ઓળખું છું ને કે મારી ઘરવાળી છે એમ સાહેબ અત્યારે માણસ હસવાનું ભૂલી ગયો છે ત્યારે અમે હાસ્ય કલાકારો આપને હસાવવાનું નહીં ભૂલીએ અને રામ ઓડિયોના માધ્યમથી આપને હસાવવા માટે આવતા આવતરેશું તો આપ સવે મને શાંતિ જાળવી અને માણ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ ઇન એસોસિએશન ને રામ ઓડિયો आवाज અડડક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ રામ ઓડિયો જોક્સ રામ ઓડિયો